કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું, જેમાં પાઠ 6 વિનોદ પદાની એટલે મનોરંજન કરનાર શ્લોકો. શ્લોક 1, સદા વક્રી સદા ક્રૂર, સદા વાંકો અને હંમેશા ક્રૂર, હંમેશા વાંકો અને હંમેશા ક્રૂર પણ કહી શકાય. કન્યા રાશિ સ્થિતો સદા, એટલે કન્યા રાશિમાં રહેલો તે સદા પૂજા પેક્ષતે, હંમેશા આદર સત્કારની ભાવના રાખવા વાળો, એટલે હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. જામાતા દસમો ગ્રહ, જમાઈ દસમો ગ્રહ છે. શ્લોક 2, ટકા ધર્મ ટકા કર્મ, ટકા હિ પરમ તપ. ટકા એટલે પૈસો, પૈસો ધર્મ છે. ટકા કર્મ પૈસો કર્મ છે, પૈસો ધર્મ છે, પૈસો કર્મ છે. ટકા હિ પરમ તપ, પૈસો જ સર્વશ્રેષ્ઠ છે. યસ્ય હાસ્તે ટકા નાસ્તિ, એટલે કે જેના હાથમાં પૈસા નથી. હાટકે ટકટકાય તે, એટલે કે હાટકે એટલે કે બજારમાં, બજારમાં તે બજારમાં ભટક્યા કરે છે. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા જ સર્વશ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે. શ્લોક 3, ઘટમ બિંદ્યાત પટમ છિંદ્યાત. ઘડો ફોડી નાખો, બિંદ્યાત એટલે ઘટ એટલે ઘડો, બિંદ્યાત એટલે ફોડી નાખો. ઘડો ફોડી નાખો, પટમ છિંદ્યાત, પટ એટલે વસ્ત્ર, વસ્ત્ર ફાડી નાખો, છિંદ્યાત એટલે ફાડી નાખો. કુરિયા દ્રાસ ભરો હરણમ, એટલે ગધેડા ઉપર સવારી કરવી. યેન કેન પ્રકારે, એટલે ગમે તે રીતે. પ્રસિદ્ધ પુરુષો ભવેન, પુરુષે પ્રસિદ્ધ થવું. કુરિયા દ્રાસ, કુરિયા દ્રાસ એટલે ગદરબા, ગદરબા ગદરબા શબ્દ, ભરો હરણમ ગદરબા એટલે ગધેડાને પણ કહેવાય, પણ અહીંયા શું કીધું છે, અહીંયા પણ ગધેડા શબ્દ, કુર્યાદ્રાસ શબ્દ, ભરોહરણમ અહીંયા શબ્દ વપરાયેલો છે ગધેડા માટે. ગળો ફોડી નાખો, વસ્ત્ર ફાડી નાખો, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું. હવે શ્લોક નંબર 4 એમાં જુઓ, ઉષ્ટ્રાણામ હિ વિવાહેશુ, ખરેખર ઊંટોના વિવાહ પ્રસંગોમાં. ઉષ્ટ્રાણામ, ઉષ્ટ્રાણામ એટલે ઊંટો માટે શબ્દ વપરાયો છે. ઊંટોના વિવાહ પ્રસંગે પ્રસંગમાં ગીત ગાયંતિ ગદર્વાહ, ગધેડાઓ ગીત ગાય છે. પરસ્પરમ પ્રશસંતિ, અને તેઓ એકબીજાના વખાણ કરે છે, પરસ્પર એકબીજાના વખાણ કરે છે, શું કરે છે જુઓ. અહોરૂપમ અહોધ્વનિ, વાહ કેવો સંગીતમય અવાજ છે, વાહ કેવું સુંદર રૂપ છે. અહીંયા રૂપ શબ્દ પહેલા આપેલું છે, એટલે વાહ કેવું સુંદર રૂપ છે. અહોધ્વનિ, વાહ સુંદર, કેટલો સુંદર અવાજ છે. ફરી જોઈ લો, ઉષ્ટ્રાણામ હિ વિવાહેશુ ગીત ગાયંતિ ગદર્ભાઃ, પરસ્પરમ પ્રશસંતિ અહોરૂપમ અહોધ્વનિ. ઊંટોના વિવાહ પ્રસંગોમાં ગધેડાઓ ગીત ગાય છે, તેઓ એકબીજાના વખાણ કરે છે. વાહ કેવો સુંદર રૂપ છે, વાહ કેવો સુંદર સંગીતમય અવાજ છે. પાંચમું, પાંચમાની અંદર જોવો કે કન્યા વરયતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ. કન્યા રૂપને માતા, કન્યા વરયતે રૂપમ એટલે કન્યા શું જોવે, રૂપને જોવે. માતા વિતમ એટલે માતા ધનને જોવે. પિતા શ્રુતમ પિતા ભણતરને જોવે. બાંધવાહ કુલ મિચ્છંતી એટલે સગાવાલાઓ ઊંચું કુળ જોવે. મિષ્ટાન મિતરે જનાહ, અન્ય લોકો અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. એટલે વિવાહ પ્રસંગની અંદર, અહીંયા વિવાહ પ્રસંગની અંદર જે વાત થઈ એ કહેવામાં આવી છે કે કન્યા રૂપ જોવે, તૈયાર થાય સુંદર છોકરી એટલે એના પોતાનું રૂપ વારંવાર જોયા કરે, એટલે કન્યા રૂપને જુએ. માતા વિતમ, માતા પૈસાને જુએ, ધનને જુએ, કેમ કેટલો ખર્ચ થશે, શું થશે
એટલે માતાનું ધનને જુએ, પિતાશ્રુતમ, પિતાશ્રુતમ એટલે ભણતરને જુએ કે છોકરો કેટલો ભણેલો છે. બાંધવાહ કુલ મિચ્છંતિ, આપણા સગાવાલાઓ કે સગા સંબંધીઓ શું જોવે કે ઊંચું કુળ છે કે નહીં. મિષ્ટાન મિત્તરે જનાહ, અન્ય લોકો શું ઈચ્છે કે લગ્ન પ્રસંગની અંદર મીઠાઈ છે કે નહીં. ફરી જોઈ લો અનુવાદ. કન્યા રૂપને માતા ધનને અને પિતા ભણતરને પસંદ કરે છે. સગા વાલા ઊંચું કુળ અને બીજા લોકો મીઠાઈ ઈચ્છે છે. છઠ્ઠો, વૈદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદરમ યમસ્તુ હરયતિ હરયતિ પ્રાણમ વૈદ્ય પ્રાણં ધનાની ચ. યમરાજ નમસ્તુભ્યમ, કે હે યમરાજના ભાઈ મહાન વૈદ ડૉક્ટર તમને નમસ્કાર. યમરાજ સહોદર, યમ તો પ્રાણને હરી લે છે. યમ તું હરયતિ પ્રાણ, એટલે યમરાજ તો પ્રાણોને હરે છે. જ્યારે વૈદ પ્રાણાની ધનાની ચ, પણ વૈદ પ્રાણ અને ધન સંપત્તિ બંનેને હરી લે છે. કે હે યમરાજના ભાઈ મહાન વૈદ, યમરાજના ભાઈ, અહીંયા યમરાજ સહોદર એટલે યમરાજના ભાઈ કોણ? વૈદરાજ. વૈદરાજ કોને કહેવાય? ડૉક્ટરને, જે દવા આપે એને વૈદ કહેવાય, એટલે કે ડૉક્ટરને અત્યારના સમયની અંદર. નમસ્તુભ્યમ એટલે નમસ્કાર. એટલે જો હે યમરાજના ભાઈ મહાન વૈદ એટલે કે ડૉક્ટર તમને નમસ્કાર. યમ તુ હરયતિ પ્રાણ વૈદ્ય પ્રાણ ધનાની ચ. યમ તો પ્રાણોને હરે છે, પણ વૈદ પ્રાણ અને ધન સંપત્તિ બંનેને હરી લે છે. હવે સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં જો, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 ની અંદર નીચેના પ્રશ્નનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીંયા જે શબ્દો આપેલા છે એનું મોટેથી ઉચ્ચારણ તમારે કરવાનું છે. પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો. અહીંયા સંધિ છૂટી પાડવાની છે. પૂજામ પેક્ષતે એટલે પૂજામ અપેક્ષતે, કુલ મિચ્છંતિ કુળ કુલમ ઈચ્છંતિ, મિષ્ટાન મિતરે મિષ્ટાન પ્લસ ઇતરે. પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેના શબ્દોની સંધિ કરો. કહમપી એટલે કોડપી, યમહતુ યમસ્તુ, નમઃ પ્લસ તુભ્યમ નમસ્તુભ્યમ. પ્રશ્ન નંબર 4 ની અંદર શ્લોક પૂર્તિ કરો. અહીંયા શ્લોકોને તમારે કાવ્ય પંક્તિઓ જોઈને આખા શ્લોક લખવાના છે. પ્રશ્ન નંબર 5 ની અંદર નીચેના શબ્દોનું અનુલેખન કરો. આ જ શબ્દો આપેલા છે અને સારા અક્ષરથી તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 6 ની અંદર રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નવા વાક્યોની રચના કરો. હવે આપેલું છે પહેલું વાક્ય, સદામ પૂજામ અપેક્ષતે, ધનમ સુખમ અને સન્માન શબ્દ આપેલો છે. તો અહીંયા શું લખશો, વાક્ય કેવી રીતે બનાવશો? સદા ધનમ અપેક્ષતે, સદા ધનમ અપેક્ષતે. અહીંયાથી કોઈ એક શબ્દ પસંદ કરીને અહીંયા ડેશ મારેલો છે ત્યાં મૂકવાનો છે એ વાક્ય. કુર્યાત રાસવહ આરોહણમ, કુર્યાત અશ્વારોહણમ. અશ્વ શબ્દ મૂક્યો એટલે આરોહણ શબ્દ અશ્વ સાથે જોડાઈ જશે, અશ્વારોહણમ. ત્રીજો, બાંધવાહ કુલમ ઈચ્છંતિ, બાંધવાહ ધનમ ઈચ્છંતિ, બાંધવાહ વસ્ત્રમ ઈચ્છંતિ, બાંધવાહ વિદ્યામ ઈચ્છંતિ. એમ ત્રણે ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને 3 વાક્ય બનાવવાના છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી, પદોનો ઉપયોગ કરી નવા વાક્યોની રચના કરો. એટલે 3 શબ્દો આપે છે, ત્રણે ત્રણ શબ્દો અહીંયા અલગ અલગ શબ્દ પ્રયોજીને આખું વાક્ય ફરી 3 વાર બનશે. સદામ ધનમ અપેક્ષતે, સદામ સુખમ અપેક્ષતે, સદા સન્માનમ અપેક્ષતે. એમ ત્રણે ત્રણ શબ્દનો ઉપયોગ કરીને અહીંયા તમારે નવા 3 બીજા અલગ વાક્યો બનાવવાના છે. એમ
ત્રણ ત્રણ ત્રણ, કુલ મિલાઈને 9 વાક્ય થશે. ચલો અહીંયા કેટલાક જાણવા જેવું આપ્યું છે, એટલે 16 સંસ્કારો વિશેની વાત આપી છે કે આપણા 16 સંસ્કારો આપણા જીવનની અંદર કે આપણા માતાના ગર્ભમાંથી લઈને અંત્યોષ્ટિ એટલે અંત સુધીના કેટલા જે 16 સંસ્કારો આવે એનું ખાલી સામાન્ય માહિતી આપી છે, જે તમારે લખવાની નથી, જાણવા જેવું છે. બરાબર, તો અહીંયા આપણો પાઠ સ્વાધ્યાય સાથે પૂરો થયો અને તમારે પાઠ 5 પૂરા થયે તમારે પુનરાવર્તન આવે છે અને બીજા અન્ય લાસ્ટ પુનરાવર્તન 2, બંને પુનરાવર્તન જે પાઠ ચાલે એ પ્રમાણે તમારે પુનરાવર્તન તમારી રીતે સોલ્વ કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.